हेलो फ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનો હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે કોલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. સૌપ્રથમ જાણીએ કોલબર્ગનું પૂરું નામ. તો તેનું પૂરું નામ છે લોરેન્સ કોલબર્ગ, કે જે અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. કોલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીવાદ આપેલો હતો, એટલે કે 1, 2 અને 3 એવી રીતના સ્તર આપેલા હતા. અલગ અલગ 3 તબક્કા બોલો તો પણ ચાલે, 3 અવસ્થાઓ બોલો તો પણ ચાલે. 3 અવસ્થા આપી, 3 તબક્કા આપ્યા હતો, 3 સ્તર, સ્તર, અવસ્થા, તબક્કા, કોઈ પણ બોલો ચાલશે. કોલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીવાદ આપ્યો, જેમાં 3 સ્તરોની એકબીજા પર કેવી કેવી અસર જોવા મળે છે તે પણ સમજાવ્યું છે, જેના દ્વારા બાળકનો સમગ્ર નૈતિક વિકાસ કઈ રીતના થાય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડેલું છે. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ વાત કરતા હોય તો નૈતિકતા, નૈતિકતા શબ્દ આવે તો નૈતિકતાનો અર્થ શું થાય છે? નૈતિક વ્યવહાર જન્મજાત હોતો નથી. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તે નથી હોતો નૈતિક કે નથી હોતો અનૈતિક, પણ તે સારા કે ખરાબ આચરણ સમાજમાંથી શીખે છે. આજુબાજુનું વાતાવરણ કેવું છે, આજુબાજુનો સમાજ કેવો છે, તેને આધારે તેનામાં નૈતિકતા કે અનૈતિકતાની ઉત્પત્તિ થાય છે. એટલે જ કહેવામાં આવે છે કે વિકાસની પ્રક્રિયામાં વાતાવરણની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી હોય છે. તે સામાજિક વાતાવરણમાંથી જ વિકાસ પામે છે. સૌથી પહેલાં બાળક અનૌપચારિક રૂપે તેની આજુબાજુના પાડોશીઓ તથા શાળામાંથી તેનો નૈતિક વિકાસ કરે છે. તેનો વિકાસ છે નૈતિકતાની દ્રષ્ટિએ વિકાસ આપણે જોઈએ છે તો સૌ પ્રથમ જે વિકાસ થાય છે તે આજુબાજુના પાડોશીઓ દ્વારા થાય છે, અને ત્યારબાદ શાળામાં જતો થઈ જાય છે તો શાળામાંથી તેનો નૈતિક વિકાસ શરૂ થાય છે. હવે કોલબર્ગને જે આ સંશોધન કરેલું છે તેની વાત કરીએ તો એક વાર્તા તે દરેક ઉંમરના અને દરેક સંસ્કૃતિના લોકોને સંભળાવતા અને વાર્તાના અંતે તે પ્રશ્ન પૂછતા હતા. તે કઈ વાર્તા છે તે પણ જોઈએ. તો કોલબર્ગે શોધ્યું કે વર્તનની નૈતિકતા કે અનૈતિકતા વિશેના બાળકથી માંડીને પુખ્ત વય સુધીની વ્યક્તિના નિર્ણયો જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. આ માટેના સંશોધનમાં તેણે નીચેની વાર્તા જુદી જુદી વયની વ્યક્તિઓને આપી. તો અલગ અલગ ઉંમરના વ્યક્તિઓ અને અલગ અલગ સંસ્કૃતિના વ્યક્તિઓ સમક્ષ કોલબર્ગ એક વાર્તા રજૂ કરતા. એ વાર્તા પૂરી થાય ત્યારબાદ તેને પ્રશ્ન પૂછતા. વાર્તા કઈ હતી એવો પ્રશ્ન આપણને થાય તો વાર્તા આ પ્રમાણે હતી. એક માંદી સ્ત્રી મૃત્યુની નજીક હતી. તેને તપાસીને તબીબે કહ્યું કે તે એક જ દવાથી બચી શકશે. તબીબે કોને કહ્યું? તેના પતિને કહ્યું. જે સ્ત્રી હતી તેના પતિને કહ્યું. એ દવા બનાવનાર અને વેચનાર વ્યક્તિ તેનો ખર્ચ $200 થતો, એટલે જે દવા બનાવતું હતું ને, જે ફાર્માસિસ્ટની વાત થાય અથવા તો મેન્યુફેક્ચરરની વાત થાય, તો તે દવા બનાવનાર અને વેચનારની વાત કરીએ તો તેને $200નો ખર્ચો થતો હતો. તેમાંથી આ સ્ત્રીને થોડીક દવા જોતી હતી. તો આ સ્ત્રીને થોડી દવા આપવા માટે એ માણસ, એટલે વેચનાર માણસે $2000 માંગ્યા. કોની પાસે? સ્ત્રીના પતિ પાસે. તો સ્ત્રીના પતિએ ઓળખીતાઓ પાસેથી પૈસા ભેગા કર્યા, અને અડધી જ રકમ ભેગી થઈ તો પણ, ઘણા બધા પાસેથી ભેગા કર્યા તો પણ અડધી રકમ ભેગી થઈ, તો તેનો પતિએ દવા જે વેચનાર હતો તેની પાસે જઈને એવું કહ્યું કે મારી પત્ની મૃત્યુ પામવાની તૈયારીમાં છે, તેથી તેણે ઓછી કિંમતે દવા આપો અથવા તો અડધા પૈસા બાકી રાખીને તમે મને અત્યારે દવા આપો. પણ વેચનારે ના પાડી દીધી. હું એમ કરીશ નહીં, મેં દવા બનાવી છે તેથી હું કમાવવા માગું છું, તેવું કહ્યું. અને છેવટે સ્ત્રીના પતિએ દવાની દુકાન તોડીને એ દવા ચોરી લીધી. આ વાર્તા કોલબર્ગ દરેક ઉંમરના અને દરેક સંસ્કૃતિના વ્યક્તિઓને સંભળાવતો અને ત્યારબાદ એને ક્વેશ્ચન કરતો. એટલે કે વાર્તા વાંચ્યા પછી પ્રયોગ પાત્રને, કારણ કે સંશોધન કરવાનું છે, પ્રયોગ પાત્રને ચોરીનું કાર્ય યોગ્ય હતું કે અયોગ્ય એવો પ્રશ્ન પૂછવામાં આવતો હતો. તો જુદી જુદી ઉંમરના અને જુદી જુદી સંસ્કૃતિના લોકોને જે જવાબ મળતા, એના લોકોના જે જવાબ મળતા, જે આ વાર્તા કીધી પછી જે પ્રશ્નો પૂછે એના દ્વારા જે જવાબ મળે છે, તેના જવાબો ઉપરથી નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાઓ કોલબર્ગે દર્શાવી. પહેલી, બીજી અને ત્રીજી અવસ્થાની આપણે વાત કરવાની છે. 3 અવસ્થાની વાત કરવાની, 3 તબક્કાની વાત કરીએ કે 3 સ્તરની વાત કરીએ. તો પહેલી પૂર્વ નૈતિક કક્ષામાં બદલો કે શિક્ષણની દ્રષ્ટિએ વર્તનની યોગ્યતા નક્કી કરવામાં આવી. તો પહેલા તબક્કામાં બદલો અથવા તો શિક્ષણની દ્રષ્ટિએ વર્તન કેવું હશે તેની યોગ્યતા નક્કી કરવામાં આવી. બીજી કક્ષા એટલે કે બીજી પરંપરાગત કક્ષા, આ જે પહેલો આપણે તબક્કો જોયો તે પૂર્વ પરંપરાગત કક્ષા હતી. બીજી પરંપરાગત કક્ષામાં વર્તનમાં શું હતું કે બીજા લોકોને કેવું લાગશે, બીજા લોકોને અન્ય આજુબાજુનો સમાજ છે તેમાં કેવું લાગશે, તેના આધારે તેણે યોગ્ય કે અયોગ્ય
ગણવામાં આવ્યું. એટલે આ ચોરી યોગ્ય કહેવાય કે અયોગ્ય તેનો જવાબ તે મુજબ આપશે કે બીજાને કેવું લાગશે. એટલે તેને કહેવામાં આવે પરંપરાગત અવસ્થા. અને ત્રીજું જેનો નૈતિક વિકાસ સ્વયં સ્વીકારના ત્રીજી કક્ષા સુધી થઈ ગયો, એટલે જેને ત્રીજી કક્ષા સુધીનો નૈતિક વિકાસ થઈ ગયેલો હોય એવી વ્યક્તિ નૈતિક સિદ્ધાંતોનું અંતરીકરણ કરે છે અને એવું વિચારશે કે સમાજના હિતમાં શું છે તેના આધારે તેનો જવાબ આપશે કે આ ચોરી કરી બરાબર હતી કે નથી બરાબર. તો પહેલી એટલે કે પૂર્વ પરંપરાગત અવસ્થામાં બદલો કે શિક્ષણની દ્રષ્ટિએ તે જવાબ આપશે. પરંપરાગત અવસ્થા એટલે કે જેનો વિકાસ થોડો તેનાથી વધારે થઈ ગયેલો હશે નૈતિક વિકાસ, તે શું વિચારશે કે બીજા લોકોને કેવું લાગશે. અને જેનો સંપૂર્ણ વિકાસ થઈ ગયેલો હશે નૈતિક વિકાસ, તો એ વિચારશે કે સમાજનું હિત શેમાં છે તેના મુજબ તે જવાબ આપશે કે ચોરી કરી તે યોગ્ય હતી કે અયોગ્ય હતી. આ વિકાસમાં પરાગતિ એટલે કે ઉલટી દિશામાં અસર હોતી નથી. એટલે એવું કહેવા માગે છે કે જે ત્રીજા સ્તરનું એટલે કે ખૂબ નૈતિક વિકાસ થઈ ગયેલો હોય તે કોઈ દિવસ ઓછો નૈતિક વિકાસ થઈ ગયેલો હોય તે તરફ ગતિ કરતો નથી. જેનો નૈતિક વિકાસ થઈ ગયો હોય સારો એવો તે ઓછો નૈતિક વિકાસ હોય તેવા જવાબ બાજુ જતો નથી. બૌદ્ધિક વિકાસ પામેલું બાળક અવિકસિત અવસ્થાએ પાછું જતું નથી. તે યાદ રાખવાનું છે, એક વખત ત્યાં બૌદ્ધિક વિકાસ થઈ ગયો પછી ગાંડ પણ કરશે નહીં. કોલબર્ગ મુજબ નૈતિક વિકાસના 3 તબક્કા છે અને ટોટલની જો વાત કરતો હોય તો 6 તબક્કા થશે. કઈ રીતના? એક તબક્કામાં બીજા 2 પેટા તબક્કા હોય છે, એટલે આવી રીતના 3 તબક્કા છે, દરેકના 2-2 પેટા પ્રકાર છે, એવી રીતના 6 તબક્કા થાય છે. પણ આપણે યાદ રાખવાનું છે 3 તબક્કા છે. આ દરેક તબક્કાને આપણે આરામથી ઓળખી શકીએ છીએ અને નૈતિક સમસ્યાને સમજવા માટે પ્રત્યેક તબક્કો તેની પહેલાં આવતા તબક્કા કરતાં વધુ પરિપૂર્ણ હોય છે. પહેલાંના તબક્કા કરતાં વધુ પરિપૂર્ણ એટલે સમજીએ ટોટલ કેટલા તબક્કા છે. 3 તબક્કા ક્યાં ક્યાં? પૂર્વ પરંપરાગત અવસ્થા જે 4-10 વર્ષના બાળકોમાં જોવા મળે છે, પરંપરાગત અવસ્થા જે 10-13 વર્ષના બાળકોમાં, અને ઉત્તર પરંપરાગત અવસ્થા જે 13 વર્ષથી વધુના બાળકોમાં જોવા મળે છે. પૂર્વ પરંપરાગત અવસ્થામાં જે નૈતિક વિકાસ થયેલો હોય છે તેના કરતાં પરંપરાગત અવસ્થામાં તે વધુ પરિપક્વ અને વધુ પરિપૂર્ણ હોય છે. તેના કરતાં પણ ઉત્તર પરંપરાગત અવસ્થામાં તેનો નૈતિક વિકાસ વધુ પરિપૂર્ણ અને વધુ પરિપક્વ હોય છે. ચાલો સૌ પ્રથમ જોઈએ પૂર્વ પરંપરાગત અવસ્થાનો. તો તેનો સમયગાળો છે 4-10 વર્ષનો. તેના 2 પેટા પ્રકાર પડે છે, તેમાંનો પહેલો છે આજ્ઞા અને દંડની અવસ્થા. ઓછી ઉંમર અથવા અપરિપક્વ હોવાથી તે કાર્ય કરવું કે ન કરવું તેનાથી બાળક ડરે છે, એટલે કે દંડથી બચવા માટે. પરિવારના સભ્ય બાળકોને કાર્ય કરવા આજ્ઞા આપે છે અને તે કાર્ય ન કરતા તેને દંડ પણ મળે છે. એટલે આમાં એવું કહેવામાં આવે છે કે પરિવાર દ્વારા બાળકને આજ્ઞા કરવામાં આ કામ કર અને જો તે કામ ન કરે તો તેને ખીજાય છે અથવા તો દંડ આપે છે અથવા તો મારે છે. તો શું થાય છે બાળકના મનમાં કે જો આ કોઈપણ વ્યક્તિ દ્વારા આજ્ઞા આપવામાં આવેલી છે તો તને ડર લાગે છે અંદરથી કે હું આ કાર્ય કરીશ અને જો મારથી ભૂલ પડશે તો મને દંડ મળશે તેવી તને ભાવના અંદરથી વિકસતી હોય છે. એટલે તેનો જે નૈતિક વિકાસની આપણે દ્રષ્ટિએ વાત થાય છે તો આજ્ઞા અને દંડની અવસ્થા ત્યારે તેને અસમંજસતા હોય છે. અને તેની પછીની જ વાત કરીએ તો અહંકારની અવસ્થા. તો જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય તેમ તેમ બાળક પરિપક્વ બનતું જાય છે. અને એક ઉદાહરણ જોઈએ, તેવું કહેતો હશે કે તમે મને 10 રૂપિયા આપો નહીં તો હું તે કામ કરીશ નહીં. આપણે કોઈપણ વ્યક્તિને અથવા તો બાળકને કામ કી સોંપીએ તો એમ કહેશે કે તમે મને 10 રૂપિયા આપો તો હું એ કામ કરીશ, નહીં તો કરીશ નહીં. ત્યારે અહંકારની અવસ્થા પણ ઉત્પન્ન થઈ ગયેલી હોય છે. અથવા બીજું ઉદાહરણ જોઈએ કે કોઈ કાર્ય ખોટું બોલવાથી થતું હોય તો તે કરે છે, જેમ કે ભૂખ લાગવાથી તે ચોરીને ખાય છે અને પૂછવામાં આવે તો તે કહે છે કે મેં ખાધું નથી. તો આ અવસ્થામાં બાળક ને ભૂખ લાગી હોય તો તે ગમે એમ કરીને ચોરીને પણ તે ખાઈ લે છે, પણ આપણે જેને પૂછીએ કે તે ખાધું છે ચોરીને એવું કંઈ તે ના પાડે છે. તો આ છે અહંકારની અવસ્થા. તો અહીંયા આપણે 2 જોઈ, આજ્ઞા અને દંડની અવસ્થા અને અહંકારની અવસ્થા. તો યાદ રાખવાનું છે પૂર્વ પરંપરાગત અવસ્થામાં 2 પેટા પ્રકાર પડે છે, તેમાં પહેલો પ્રકાર છે આજ્ઞા અને દંડની અવસ્થા અને બીજો તબક્કો છે અહંકારની અવસ્થા. બીજો તબક્કો જે છે પરંપરાગત અવસ્થાનો તેના પણ 2 પેટા પ્રકાર પડે છે, પ્રશંસા અવસ્થા અને સામાજિક વ્યવસ્થામાં સન્માનની અવસ્થા. તો સૌ પ્રથમ વાત કરીએ પ્રશંસા અવસ્થાની. તો આ અવસ્થામાં બાળક જે કરે તેમાં બીજા લોકો તેની પ્રશંસા કરે તેવું કાર્ય તે ફરી કરશે, એટલે કે પ્રશંસા મેળવવાની વૃત્તિ વધારે હોય છે, તેને પ્રશંસા મળતી હોય તેવું કાર્ય તે વધારે કરવા પ્રેરાય છે. બીજી બાજુ સમાજના લોકોને બાળકો માટે વધારે અપેક્ષા પણ હોય છે અને સમાજથી તેને સ્વીકૃતિ પણ મળી ગઈ હોય છે.
આ અવસ્થામાં બાળક તે જ વ્યવહારને સારું અને નૈતિક માનશે કે જેમાં પરિવાર, મિત્રો, શાળા વગેરેમાંથી તેને પ્રશંસા મળતી હોય, એટલે તેને જે પ્રશંસા મળશે તેને જ તે સારું માનતું હશે, નૈતિક માનતું હશે. આમ આ અવસ્થામાં બાળકના ચિંતનનું સ્વરૂપ સમાજ અને તેના વ્યવહાર પર આધારિત હશે. જે રીતનું સમાજ અને તેના વ્યવહાર હશે તે પ્રમાણે જ તે ચિંતન કરતું થઈ ગયેલું હશે. તેની પછીની જોઈએ તો સામાજિક વ્યવસ્થામાં સન્માનની અવસ્થા. તો કોલબર્ગ મુજબ સમાજના વધુ લોકો નૈતિક વિકાસની આ અવસ્થાએ પહોંચી જતા હોય છે. આ અવસ્થામાં બાળક સમાજને એ માટે જ મહત્ત્વ આપે છે કે તે તેની પ્રશંસા કરે છે અને બાળક સમાજને પોતે એક લક્ષ્ય માનવા લાગે છે. બાળક શું કામ સમાજને મહત્ત્વ આપવા માંડે? કારણ કે સમાજ તેની પ્રશંસા કરતું હોય છે અને એ સમાજને તે પોતે એક લક્ષ્ય માનીને આગળ વધતું જાય છે. તેની પછીની અવસ્થાની વાત કરીએ તો ઉત્તર પરંપરાગત અવસ્થા છે. તેના બે ભાગ છે, બે પેટા પ્રકાર પડે છે, સમાજ સાથેનો સંબંધ અને સાર્વભૌમિક સંબંધ. સમાજ સાથેનો સંબંધ અને સાર્વભૌમિક સંબંધ. સમાજ સાથેના સંબંધની વાત કરીએ તો કોઈપણ બાળક આ અવસ્થામાં સમાજ સાથે સારું કાર્ય કરે છે અને તે એવું નથી ઇચ્છતો કે સમાજ સાથે તેનો સંબંધ તૂટે, તેથી તે સામાજિક નિયમોનું પાલન પણ કરે છે. તેણે સમાજ સાથે રહેવાનું છે, સમાજના જે નીતિ નિયમો છે તે વ્યવસ્થિત રીતે તે પાળતો થઈ જાય છે. અને સાર્વભૌમિક સંબંધની અવસ્થાની વાત કરીએ તો આ અવસ્થામાં બાળક પોતાનો વિવેકનો ઉપયોગ કરીને અને સમાજમાં પોતાના નિયમો પણ સાથે સાથે બનાવતા જાય છે. સમાજના નિયમો તો હોય પણ પોતાના નિયમો પણ બનાવતા જાય છે અને તેને એમ લાગે કે સમાજમાં અમુક ખરાબ નિયમો છે તો તે ખરાબ નિયમોને દૂર કરે છે. તેમજ બાળક સમાજ માટે શું સારું અને શું ખરાબ છે તે પણ સમજવા લાગે છે. અને સાર્વભૌમિક સંબંધ અવસ્થામાં આ અવસ્થામાં બાળક પોતાના મનથી કાર્ય કરતું પણ થઈ ગયેલું હોય છે.